નો બનાવ બન્યો દુર્ભાગ્યપૂર્ણ બનાવ બન્યો, પરંતુ જે બનાવ બન્યો છે એના અનેક પાસાઓ હતા જે પાસાઓ હજુ સુધી લોકો સુધી ઉજાગર નથી થયા. ભૂલો બધી બાજુ હતી, બનાવમાં બધી જ બાજુના પાસાઓ જે જોવાનું કામ છે એ ક્યાંક દબાવવામાં આવ્યું છે. પરંતુ આજે જે લોકશાહીનો અવાજ, જે લોકશાહીનો અવાજ વિપક્ષે બનવાનો હોય એ અવાજ આજે ક્યાંક મંદ રાખવામાં આવ્યો. કારણ વિધાનસભામાં પ્રજાના પ્રશ્નો જે પૂછવાના હોય એમાં આજે અમે સંપૂર્ણ એક કલાક મૌન પાડી અને અમારો શાંતિપ્રિય વિરોધ નોંધાવ્યો છે. કારણ કે લોકશાહીના આ મંદિરની અંદર જ્યારે પ્રજાના મતોથી કોઈ પ્રતિનિધિ ચૂંટાઈને આવે છે ત્યારે વિસ્તારની ઘણી બધી અપેક્ષાઓ હોય છે, એ વિસ્તારના અનેક પ્રાણ પ્રશ્નો હોય છે અને એ પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું કામ એ વિસ્તારના લોકપ્રતિનિધિ ધારાસભ્યનું હોય છે. તો જ્યાં એ વિસ્તારના પ્રતિનિધિને અહીં આવવા ના મળે તો હું માનું છું કે એ વિસ્તારના લોકોનો શું વાત, એ વિસ્તારના લોકોને કઈ રીતે ન્યાય મળશે એનો જવાબ પણ રાજ્ય સરકારે આપવો પડે. પરંતુ જે કંઈ બનાવ બન્યો છે દુર્ભાગ્યપૂર્ણ છે, એ દુર્ભાગ્યપૂર્ણ બનાવના વિરોધમાં શાંતિપ્રિય રીતે અમે પ્રશ્નોત્તરી કાળમાં અમે મૌન પાડ્યું. એ પછી જે ગૃહની ચર્ચા થઈ એ ગૃહની ચર્ચામાં જે પોલીસની વાત કરવામાં આવે તો સર્વપ્રથમ આ વિધાનસભાની અંદર મેં પહેલો પ્રશ્ન એ ઉઠાવ્યો કે અંગ્રેજો વખતે જે દાખલ કરી રહી ઓડલી પ્રથા, એ ઓડલી પ્રથા નાબૂદ કરવા માંગો છો કે કેમ? કારણ પોલીસના જવાનોનું કામ એ આ નથી, એના માટે સ્પેશિયલ માણસો બીજા રાખી શકાય, પરંતુ અંગ્રેજોએ શરૂ કરેલી પ્રથા હજુ પણ આ રાજ્ય સરકારે ચાલુ રાખી છે. એટલે સરકારને સીધો એક સવાલ કર્યો અને જવાબ મને હજુ સુધી નથી મળ્યો કે આ જવાનોને જે ઓડલી પ્રથામાં સામેલ કરવામાં આવે છે ઓડલી પ્રથા નાબૂદ કરી અને એના માટે અલગ વ્યવસ્થા ઊભી કરો. બીજો પ્રશ્ન એ પણ કર્યો કે પોલીસના કામના કલાકો નક્કી કરવામાં આવે, 24 24 48 48 કલાક સુધી આ પોલીસ જોડે કામ લેવામાં આવે છે, એક પ્રકારનું શોષણ છે, એ બંધ કરી અને એમના કામના કલાકો નક્કી કરી અને એ વધારાના કામનું ભથ્થું પણ નક્કી કરવામાં આવે, આ પર રાજ્ય સરકાર જોડે માંગણી કરી અમે. સાથે ત્રીજો મહત્વનો પ્રશ્ન હતો કે જે રીતે આઈપીએસ અને તમામ સરકારી કર્મચારીઓના મંડળો છે, યુનિયનો છે, તો પોલીસ યુનિયનને મંજૂરી આપવા માંગો છો કે કેમ? એનો પણ મને હજુ જવાબ નથી મળ્યો. એટલે હું માનું છું જે પોલીસના કારણે કાયદોની વ્યવસ્થા જાળવવામાં આવે છે એ જ પોલીસનું શોષણ થતું હોય, એટલે આપ વિચારી શકો કે ગુજરાતમાં કઈ પ્રકારની પરિસ્થિતિ હોઈ શકે. સાથે મેં બીજો એ પણ સવાલ કર્યો કે ગુજરાતમાં દારૂબંધી છે, લાખો લીટર દારૂ પકડાવવાના દાવા કરો છો, તો આ લાખો લીટર દારૂ આવે છે ક્યાંથી એનો જવાબ પણ રાજ્ય સરકારે આપવો પડશે. ગુજરાતની તમામ બોર્ડરો ઉપરના સીસીટીવી બંધ છે અને સીસીટીવી બંધ રાખી અને ત્યાંથી કરોડો લીટર દારૂ ગુજરાતમાં દાખલ કરવામાં આવે છે, ખુલ્લેઆમ ગુજરાતમાં દારૂની હાટડીઓ ચાલે છે, અહીંયા દારૂથી યુવા ધન બરબાદ થઈ રહ્યું છે, દારૂથી અહીંયા તમામ લોકો પીડા ભોગવી રહ્યા છે, અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે, એના માટે આપ શું કરવા માંગો છો એનો જવાબ પણ મને નથી મળ્યો. આ વાસ્તવિકતા છે. એટલે અનેક પ્રશ્નો હતા, અનેક પ્રશ્નોની છણાવટ હતી, જે રીતે આંદોલનકારીઓ પર કેસ પાસા ખેંચવાના હતા એ પણ નથી ખેંચાણા, જે રીતે તમામ જે દલિત કાંડો થયા એના જવાબદાર લોકો સામે કાર્યવાહી થવી જોઈએ એ પણ નથી થઈ, અને અનેક પ્રશ્નો હતા પણ એક પણ પ્રશ્નોનો અમને સંતોષકારક જવાબ નથી મળ્યો, અને એના કારણે ગૃહમાંથી છેલ્લી ઘડીએ અમારે વોકઆઉટ કરવું પડ્યું. પરંતુ હું બહુ સ્પષ્ટપણે કહું છું, પોલીસની વાહવાઈ કરતા રાજ્ય સરકારને આવડે છે પણ એ પોલીસને શાબાશી આપવાના બદલે પોલીસનું શોષણ કરે છે, આ પણ વાસ્તવિકતા રાજ્ય સરકારે સ્વીકારવી પડશે. રાજસ્થાનની વિધાનસભામાં અનેક ધારાસભ્યો આ વિધાનસભામાં એમની હાજરીમાં બોલી ચૂક્યા છે અને મેં કોઈ એમના માટે જ બોલ્યું છે એવું માનવાની જરૂર નથી. મેં કહ્યું છે કે રાજા રજવાડાઓનું રાજસ્થાન છે અને રાજા રજવાડાઓના રાજસ્થાનમાં રાજા 8 વાગ્યા પછી 8 PM ની જે કહેવત છે એનો જવાબ આપે તો જેના પર લાગુ પડતું એ જવાબ આપે. આપને કહી દઉં
મારા શબ્દોને તોડી મરોડી અને પેશ કરવા માંગે છે. એમણે જે રીતે પોતાના પર લીધું છે, હું એવું માનું છું કે મારો આક્ષેપ એ બુટલેગરો સામે, ભ્રષ્ટ લોકો સામેનો હતો, અને એને કોઈએ પોતાના પર લેવાની જરૂર નથી. મેં બુટલેગરોને સંબોધીને એવું કહેલું કે આમાં જો આપ નહીં સુધરો તો પછી એસપી આવી જશે, એટલે એનો જવાબ હું કોર્ટમાં આપીશ. પરંતુ વાસ્તવિકતા એ છે, દારૂબંધી માંગનારા યુવાન ઉપર દારૂબંધીનો અવાજ ઉઠાવે અને એના પર બદનસીબનો દાવો થાય તો આ લાખો લોકો દર વર્ષે હજારો લોકો મરી રહ્યા છે, એના મોતના જવાબદાર સામે કાર્યવાહી ક્યારે થશે અને આ દારૂના વેપલાઓ ક્યારે બંધ થશે એનો જવાબ રાજ્ય સરકારે આપવો પડશે. આપણે કીધું મારા માથે ગુજરાતના ગરીબોની જવાબદારી છે, મારા માથે ગુજરાતની બેરોજગારો, ખેડૂતો, મહિલાઓ, સામાન્ય લોકોની જવાબદારી છે. એમના માટે હું લડવા નીકળ્યો છું, કોઈ પદ માટે નથી નીકળ્યો. હું ધારાસભ્ય તરીકે આ વિધાનસભામાં આ લોકો માટે અવાજ ઉઠાવી શકું, આ લોકોની વાત કરી શકું ને સરકારની નિષ્ફળ નીતિઓને ઉજાગર કરી અને સરકાર પોતાની સફળ નીતિઓ લાવે તેના માટે અહીંયા આવ્યો છું. એટલે કોઈ પદ માટેની વાત નથી. સંવિધાનિક રીતે આ વિધાનસભામાં ગુજરાતના સામાન્ય લોકોના હક અને અધિકાર હોય તો સંવિધાનિક રીતે એમના હક અને અધિકાર કઈ રીતે આપી શકું એના માટે આવ્યો છું. બીજી કોઈ જ મારી અપેક્ષા નથી, બીજી કોઈ માગણીઓ નથી. માત્ર વાત છે દારૂબંધીની, માત્ર વાત છે ઓબીસી એસસી એસટીના વિકાસની, માત્ર વાત છે ગુજરાતના ગરીબ બેરોજગાર યુવાનોની, માત્ર વાત છે ગુજરાતના ખેડૂતોની. આ લોકો માટે કંઈક કરી શકું તો હું માનું છું કે આ લોકશાહીના મંદિરમાં હું આ ગરીબો માટે, આ સામાન્ય માટે કંઈક લઈ આવ્યો એના માટે અહીં આવ્યો છું, પદ માટે નથી. રાજ્ય સરકારને આપના માધ્યમથી વિનંતી કરું છું, જે પ્રકારે રાજ્ય સરકાર દાવો કરે છે અને દેખાવો કરે છે કે પાણી બચાવો, પરંતુ હમણાં જ આપણે કચ્છમાં જોયું કે પાણીનો ડુંગર બની ગયેલો. હમણાં જ અમદાવાદની અંદર પાણીની પાઇપલાઇન લીકેજ થવાના કારણે નદી વહેતી હતી, તો આ પાણીનું બચત કરવાનું રાજ્ય સરકારને નથી ફાવતું, આ વાસ્તવિકતા છે. પોતાના દેખાવો માટે રાજ્ય સરકારે કરોડો લીટર પાણી વેડફી નાખ્યું અને આજે પરિસ્થિતિ એ છે કે ગુજરાતના ખેડૂતોને પાણી નથી મળતું. પરંતુ મને ડર એ સતાવે છે, જો આવો ને આવો હાલત રહ્યો તો શું ગુજરાતની સામાન્ય જનતાને પાણીની કિલ્લત તો નહીં પડે? કારણ રાજ્ય સરકાર વ્યવસ્થા કરવામાં નિષ્ફળ છે અને પાણી વેડફવામાં માહિર છે. એટલે રાજ્ય સરકારને વિનંતી કરું છું કે આ જે પાણી ખેડૂતોનો બંધ કરી રહ્યા છે, જોજો ગામડાના પીવાના પાણી બંધ ના કરતા, નહીં તો ગુજરાતની જનતા માફ નહીં કરે.